વલસાડના અબ્રેમા ખાતે આવેલ સોના સરિતા મારુતિ વિદ્યાલય સ્કૂલની પાછળની ખુલ્લી ગટરમાં પડી ગયેલા એક નંદીને અગ્નિગૌરક્ષા દળ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. વલસાડના અબ્રેમા ખાતે આવેલ સોના સરિતા મારુતિ વિદ્યાલય સ્કૂલની પાછળની ખુલ્લી ગટરમાં એક નંદી પડી જતા સ્થાનિક રહીશોએ અગ્નિગો સેવા સંસ્થાને જાણ કરી હતી. આ જાણ થતાં જ ગૌરક્ષ ભક્તોએ તાત્કાલિક અબ્રેમા ખાતે આવી પહોંચી 15 ફૂટની ખુલ્લી ગટરમાંથી પડી ગયેલ નંદીને સહી સલામત રીતે તેમની મદદથી બહાર કાઢ્યા હતા. જો કે ખુલ્લી ગટરમાં પશુઓ પડી જવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે, માટે સ્થાનિક રહીશોએ આ ખુલ્લી ગટરને બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કેવું ડબ્બા છે મને કે નહીં, હવે કેવું ડબ્બાનું પાછું કન્ટિન્યુ કરો. પ્રદીપસિંહ રાઠોડ, ગૌ સેવા દળ, વલસાડ. આજ રોજ અમારા લેન્ડલાઈન પર એક કોલ આવેલ કે અહીંયા ખુલ્લી જગ્યામાં ગટરની અંદર નંદી મહારાજ પડી ગયેલા હતા, તો અમે બંટીભાઈના ક્રેનના મદદથી નંદી મહારાજને બહાર કાઢેલા છે અને કોઈ ઇજાગ્રસ્ત થયેલી નથી, સહી સલામત બહાર કાઢેલા છે. પણ મીડિયાના માધ્યમથી હું ખરેખર સરકારી તંત્ર અને જે નગરપાલિકા કે જે ગ્રામ પંચાયતનો આ વિસ્તાર હોય, મારુતિ સ્વામિનારાયણ સ્કૂલની પાછળનો જે એરિયો છે, કયો એરિયો છે આ બેન? સોના સરિતા નિવાસ, એની પાછળ ખુલ્લી ગટર છે. ખરેખર આ તો નંદી મહારાજ હતા અને એને તો કંઈ લાગેલું નથી, પણ એટલી બધી ખુલ્લી ગટર છે કે કાલે કદાચ નાના છોકરા પડવાનો બી ભય છે. તો મારે સરકારી તંત્ર જે તે વિસ્તાર આને લાગતું હોય તેને નિવેદન છે કે જલ્દી જલ્દી આનું કંઈક નિકાલ કરે. જય શ્રી રામ, જય ગૌ માતા. આજે અમારી ટીમ અગ્નિવીર ગૌ સેવા દળને કોલ આવ્યો હતો કે સોના સરિતા ગુરુકુલ સ્કૂલની પાછળ એક ગટરમાં એક નંદી મહારાજ પડી ગયા હતા, તો અમે એને રેસ્ક્યુ કરવા માટે આવ્યા હતા, જેનાથી એક નંદી મહારાજને ગટરમાંથી કાઢ્યા છે બંટીભાઈની ક્રેનથી. કેટલો સમય લાગ્યો? અંદાજે એક 1.25 કલાક જેવો અમને લાગ્યો છે સમય, જેમાં અમે એમને ક્રેનથી ઉંચકીને સહી સલામત રીતે બહાર કાઢી લીધા છે.